ચાલો વિદ્યાર્થી મિત્રો નમસ્તે. આપણો વિષય છે અંગ્રેજી. બાળકો ગ્રામર એટલે વ્યાકરણ. વ્યાકરણમાં તમે એ એન આર્ટિકલ્સ શીખી ગયા છો ધોરણ બીજામાં. ત્રીજામાં ખાસ ધ્યાન તો તમારે ત્રીજા ચોથામાં આવે જ છે. વ્યાકરણ સરખું જ આવે ત્રીજું ચોથામાં. એટલે એ એન આર્ટિકલ્સ મૂકવાનો, શબ્દ હોય એની આગળ એ એન આર્ટિકલ મૂકાય. તો એ એન ક્યાં આગળ આવે તો કે છે એ, મેં તમને પહેલા જ વિડીયોમાં શીખવાડ્યું હતું. સ્વર અને વ્યંજન, સ્વર પાંચ છે. જો તમને ન આવે તો તમારે લખવાનું સ્વર એ ઈ આ ઓ યુ, આને સ્વર કહેવાય. બાકી બધાના વ્યંજન છે. વ્યંજનની આગળ એ આવે, સ્વરની આગળ એ આવે. તો આમાં તમારે શબ્દનો પહેલો જ અક્ષર જોવાનો, બીજું કાંઈ નહીં. તો સી છે, તો સી છે તો આ પાંચ યાદ રાખવાના. એ ઈ આઈ ઓ યુ, એની આગળ એ એન આવે. શું આવે? એ એન. બાકી બધા આગળ ફક્ત એ આવે. તો સી છે તો એમાં સી છે તો કે ના, તો એ. એમ તો એમ છે તો કે ના, તો એ. એ તો એ છે તો એની આગળ શું આવે? એ એન આર્ટિકલ્સ. એ ઈ આઈ ઓ યુ, સોરી, પાંચ યાદ રાખવાના. પી તો પી ની આગળ એ. ઈ તો ઈ છે તો એ એન. ટી તો કે ના, સ્વર નથી વ્યંજન છે તો એ. આઈ એ સ્વર છે, આઈ તો એ. બી તો કે વ્યંજન છે તો એ. ઓ તો કે સ્વર છે તો એ. સ્વર હોય એની આગળ એ, બાકી બધા વ્યંજન આગળ એ. યુ તો કે સ્વર છે તો એ. બાળકો આ એ એમ આર્ટિકલ્સ તમને આવડી ગયા. તો તમારે આ પરીક્ષામાં પૂછાય છે એ એન આર્ટિકલ્સ મૂકવાના. એ એન કોની આગળ મૂકાય તો કે પાંચ સ્વર છે. એ ઈ આઈ ઓ યુ, સ્વરની આગળ એ એન આવે. બાકી બધા વ્યંજન આગળ ફક્ત એ આવે. કયું આવશે? ફક્ત એ. તો ચાલો બાળકો આ તમને આવડી ગયું. હવે તમારે બીજું વ્યાકરણમાં શું છે કે બહુવચન કરો. અત્યાર સુધી તમને શબ્દોનું બહુવચન આવ્યું. શબ્દોનું બહુવચન તમને થોડીક હું રિપીટ કરી દઉં છું કે ધારો કે બી એ જી બેન છે તો કે જો કોની આગળ ઈએસ આવે? એસ એચ એક્સ ઓ, એ તમારે યાદ રાખવાનું. એસ એચ એક્સ ઓ, એની પાછળ ઈએસ આવે, બાકી બધા પાછળ ફક્ત એસ. આમાં પહેલો અક્ષર જોવાનો, આમાં છેલ્લો અક્ષર. આમાં બી એ જી આ પાંચ એસ એચ એક્સ, એસ એચ એક્સ ઓ, શું એસ એચ એફ ઓ ની પાછળ ઈ એસ આવે, બાકી બધા પાછળ એસ. તો બી એ જી જી છે તો કે એસ આવે. બી એ જી તમને ઓ એક્સ, ઓ એક્સ હોય તો શું આવે તો કે ઈ એસ, એ એક્સ છે તો કે ઓ એક્સ ઈ એસ. એટલે ઈ એસ કોની પાછળ આવે? એસ એચ એફ ઓ એક્સ, એસ એચ ઓ એક્સ, એની પાછળ ઈ એસ લગાડવાના, બાકી બધા પાછળ ફક્ત એસ લગાડવાના. હજી તમે ટી એ બી એલ ઈ, તો ઈ છે તો એની પાછળ ફક્ત એસ. ટી એ બી એલ ઈ એસ, સમજ પડી? હવે તમને જી એલ એ ડબલ એસ, એસ આવ્યો તો શું આવશે? ઈ એસ. જી એલ એ ડબલ એસ ઈ એસ. એચ તો એચ, આ એચ ની પાછળ એક સી એચ આઈ આર આર છે. એચ શું? એસ એચ ઓ યુ એસ. ઓ ઓ ઓ આર એન જી ઈ ઓરેન્જ. ઓ કોની પાછળ આવે તો કે છે ઓ એક્સ, એ બધા પાછળ ઈ એસ આવે. એસ એચ એક્સ ઓ, એની પાછળ ઈ એસ આવે, બાકી બધા પાછળ ફક્ત એસ આવે. પેલા તમને શબ્દોનું બહુવચન હતું. શેનું હતું? શબ્દોનું બહુવચન. હવે તમારે વાક્યોનું બહુવચન આવશે. બરાબર, તમારે બીજા ધોરણમાં શબ્દોનું બહુવચન આવતું હતું તો કોની પાછળ
S अथवा ES આવે આવડી ગયું તમને S H X O એની પાછળ ફક્ત ES આવે હવે તમારે આ વાક્યનું બહુવચન આવશે તો તમારે વાક્યના બહુવચનમાં શું વિચારવાનું This નું બહુવચન this T H I S તેનું બહુવચન પછી આખું વાક્યનું તમને શીખવાડું છું પહેલા ત્રણ શીખી લો T H I S this તો this નું બહુવચન T H I S ઓલું this હોય T H I S તો T H I I ની બદલે E S નો S પાછળ E this નું બહુવચન this અને that નું બહુવચન those that T H J T T H J T તો T H A ને બદલે O S E એટલે this નું બહુવચન these અને that નું બહુવચન those is નું બહુવચન આ છેલ્લે શું કીધું this નું બહુવચન these that નું બહુવચન those is નું બહુવચન આ તો ચાલો આપણે વાક્ય શીખીએ this is a tan તો this નું બહુવચન શું શીખવાનું this t a t a c this this is નું બહુવચન આ એ એન આર્ટિકલ નીકળી જાય એ હોય અથવા એ એન આર્ટિકલ નીકળી જાય છેલ્લે એસ લગાડવાનું એસ અથવા એસ સાંભળી લેજો this નું બહુવચન this it નું બહુવચન આ એ એન આર્ટિકલ નીકળી જશે બહુવચનમાં એ એન ના આવે અને તે પી ઈ એન પાછળ એસ this are pens બીજું શીખવાનું that that E N box. So that two words and those three H O S those are N article in the O X. Many patches in the O X. Many patches who have ears. A khasiya that one. The other three you have to put. This is a n umbrella u n b I e double n a so this two bahuvachan this t a t s this is the new bahuvachan are a n article nikri jase u n b I e double n a pachak s mukam સમજણ પડી બાળકો હજુ તમને સમજાવું છું ધીસ અને ધેટ હજુ તમને થોડા શીખવાડે એટલે તમને આવડી જાય ચાલો ધેટ ઇઝ અ ધેટ તો ધેટ નું બહુવચન ધોઝ ટી એચ ઓ એસ ધોઝ આ એ એન આર્ટિકલ નીકળી જશે એ હેન એ પે એ એની પાછળ વ્યંજન છે એટલે એસ આવશે પાછળ જો નહીં મૂકો તો ખોટું ધીસ ઇઝ એન એ ડબલ પી એલ ઈ એપલ તો ધીસ નું બહુવચન ધે ટી એ ટી એસ ધે ઈ નું બહુવચન આ એ એન આર્ટિકલ નીકળી જશે એ ડબલ પી એલ એસ એપલ્સ આવડી બાળકો એટલે આ તમારે ખાસ ધ્યાન પૂછાશે ધીસ નું બહુવચન ધીસ ધેટ નું બહુવચન ધોઝ ઇઝ નું બહુવચન આ એ એન આર્ટિકલ નીકળી જશે છેલ્લે એસ અથવા ઈએસ લગાવવાનો છે ભૂલવાનું નથી બાળકો ચાલો વાક્યોને પ્રશ્નાર્થમાં ફેર શું કે છે વાક્યોને પ્રશ્નાર્થમાં ફેરવવાનું છે તો બાળકો તમને શું કીધું વાક્યોને પ્રશ્નાર્થમાં ફેરવો તો કેવી રીતે તમને એમ થાય કે વાક્યોને પ્રશ્નાર્થમાં કેવી રીતે ફેરવવાના છે તો શું કે છે કે પહેલો મૂળાક્ષર કેપિટલ બધા જ મૂળાક્ષરો કેપિટલ છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવાના છે
सुकीदु वाक्य में बस्तर मार फेरो तो पहलो मूळाक्षर कैपिटल पची बद्धा मूळाक्षर स्मॉल करवाना केवा पची पहलो अक्षर कैपिटल बाकी बधा स्मॉल अने छेले प्रश्नार्थ चिन्ह मूकवानी छे हमने तमने समझाव छु वाक्यों ने प्रस्तावना में फेरो दिस इज अ तो पहलो अक्षर એટલે બીજું વાક્ય પહેલો અને પહેલું વાક્ય બીજું સામે લેજો this is a pair તો તમે પહેલું બીજું નહીં શું કીધું છે તમને this is a pair પછી તમારે કેવી રીતે લખવાનું બીજું આ પહેલું વાક્ય આ બીજું પછી આ ત્રીજું આ ચોથું तो तुम्हारे इज के लड़पन तो पर पहलो अक्षर कैपिटल आई एस लख्यू पची आ लखवन टी स्मॉल टी एच आई एस आम जोईने लखवानो छे पर तुम्हारे बदलवानो छे बीजू वाक्य पहलो पहलो वाक्य बीजू पची जे होय तेनु ते अ क છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્નો ન હોય તો ખોટું છેલ્લે પ્રશ્નાર્થ વાક્ય શું કીધું વાક્યોને પ્રશ્નાર્થમાં ફેરો પ્રશ્નાર્થ ચિહ્ન નહીં હોય તો ખોટું બાળકો યાદ રહ્યું તમને હજુ તમને બીજું શીખવાડે ધેટ ઇઝ અ ફેર તો તમને આવું આવડશે ઇઝ ધેટ એ પેન સો ઇઝ ધેટ અ પેન કર્તા કર્મ અને ક્રિયાપદ આ કર્તા કર્મ અને ક્રિયાપદ કર્તા કર્મ પહેલું કર્તા પછી કર્તા કર્મ અને ક્રિયાપદ તો કર્તા અને કર્મ કર્મ પહેલા આવે કર્તા પછી જાય એટલે તમને એવું યાદ ન રહે એટલે તમને પહેલું કહું છું બીજું વાક્ય પહેલું પહેલું વાક્ય બીજું પછી જે હોય તેનું તે અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન તો પહેલા ઇઝ લખવાનું પણ ઇઝ કેવું લખવાનું કેપિટલ પછી સ્મોલ જોઈ જોઈને લખવાનું છે અ હે છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન ત્રીજું છે આઈ એમ અ બોય એમાં એવું છે બીજું વાક્ય પહેલું એ એમ આઈ બીજું વાક્ય પહેલું પહેલું વાક્ય બીજું અ બોય છે ત્રીજું છે સી ઇઝ અ ગર્લ તો ઇઝ સી એ ગર્લ ઇઝ સી ए गर्ल चिल्ले प्रश्ना चिन्ह आवडू बाळको तो बीजू आ गामा काय नथी बीजू वाक्य पहेलू पहेलू वाक्य बीजू यू आर ए रमण भाई तो आर यू રમણભાઈ નામનો સ્પેલિંગ હંમેશા કેપિટલ હોય એમાં કેપિટલ આવશે છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન તો બાળકો આ તમારું ગ્રામર હતું એ એન આર્ટિકલ શીખી ગયા વાક્યોનું બહુવચન શીખી ગયા શબ્દોનું બહુવચન તમને સમજાયું વાક્યોને પ્રશ્નાર્થમાં ફેરવો એ પણ સમજાયું તો તમારે આવી રીતે પૂછાશે તો વિડીયો ખાસ જોતા રહેજો બાળકો અને તમને નોટમાં પણ લખવાનું પીડીએફમાં મોકલું તો વારંવાર તમે આ જોતા રહેશો તો વ્યાકરણ તમને આવડશે ચાલો બાય બાય